દિવસ પહેલા જે ડુંગળી લોકોને રડાવી રહી હતી ને, એ આજે ફરીવાર લાલ આંસુએ ખેડૂતોને રડાવી રહી છે. હાલમાં ગુજરાતમાં ખેડૂતોને ડુંગળીની નિકાસ કરવાની મનાઈ કરી દેવામાં આવી છે અને એનો વિરોધ છે શરૂ કરી દેવામાં આવ્યો. હવે ફરી એ મુદ્દો સળગ્યો છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો છે વિરોધ નોંધાવી રહ્યા છે. એક બાજુ માર્કેટિંગ યાર્ડ ચાલુ છે અને એની અંદર વિરોધ ચાલુ છે, અને બીજી બાજુ રસ્તાઓ ખુલ્લા છે એની ઉપર પણ વિરોધ ચાલુ છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર વાત કરીએ ખેડૂતોના હિતની. નમસ્કાર. ગુજરાતના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં અને રસ્તા પર ચક્કાજામ કરી અને પોતાનો વિરોધ સરકારની સામે નોંધાવી રહ્યા છે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડી રહ્યા છે. ખેડૂતોનો ડુંગળીનો જે પૂરતો ભાવ છે એ નથી મળતો અને આનો વિરોધ છે એટલા માટે જ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેના કારણે ભાવનગરના મહુવામાં, રાજકોટના ગોંડલમાં, ઉત્તર ગુજરાતના અનેક શહેરોની અંદર ખેડૂતો પોતાનો વિરોધ છે નોંધાવી રહ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની વાત કરીએ તો એના ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનની અંદર ઘણા બધા ખેડૂતો છે ત્યાં પહોંચી ગયા હતા, જોડાયા હતા. નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે ને એના કારણે ખેડૂતો બહોળી સંખ્યામાં હાઈવે ઉપર આવ્યા હતા અને રસ્તા છે એ ચક્કાજામ કર્યા હતા. એની અંદર જે રસ્તામાં ડુંગળી છે એમણે ફેંકી હતી એને વિરોધ નોંધાવ્યો. એવો વિરોધ પ્રદર્શન દરમિયાન રોડ પર ચક્કાજામ કર્યો હતો અને એના કારણે ટ્રાફિકની વ્યવસ્થામાં થોડી ઘણી તકલીફ થઈ હતી. આ તો વાત કરી ભાવનગરની, હવે થોડા બાજુમાં આવીએ રાજકોટ બાજુ. ત્યાં શું ચાલી રહ્યું છે તેની પણ વાત કરીએ તો રાજકોટમાં ગોંડલ યાર્ડ છે, ત્યાં સતત બીજા દિવસે વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે. તેઓ એટલે ખેડૂતો ત્યાં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા ગોંડલમાં. ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અને બહાર બે જગ્યાએ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ખેડૂતોના સૂત્રોચ્ચાર તેમનો વિરોધ નહીં પરંતુ એમની કકડતી જે આંતરડી છે એમાંથી અવાજ આવી રહ્યો છે, કહી રહ્યા છે. તાત્કાલિક ડુંગળીના નિકાસને છૂટ આપવાના કારણે જે ખેડૂતો છે, વેપારીઓ છે, એ બધા માંગ કરી રહ્યા છે કે એમને આ બધું કરી દેવા. ગોંડલ યાર્ડ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું હતું. જે યાર્ડ છે એમાં વિરોધ સમયે 10 જેટલા ખેડૂતો છે એમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને એના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તાત્કાલિક જે ચીમકી ઉચ્ચારનાર ખેડૂતો હતા એ બધાની અટકાયત પોલીસે કરી લીધી હતી, પણ નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે એ નગ્ન હકીકત છે. યાર્ડ દ્વારા કાલે ડુંગળીની આવકની મંજૂરી આપતા 32,000 લાલ ડુંગળીની અને 10,000 જેટલી સફેદ ડુંગળીની અને કુલ મળીને 42,000 જેટલી થેલીઓની આવક થઈ હતી, જેની હરાજી આજે શરૂ ન થતા જે ડુંગળીના ઢગલા હતા ને એમને એમ પડેલા છે. આ મામલે વિધાનસભા કોંગ્રેસ પક્ષના જે નેતા છે અમિત ચાવડા, એમણે મુખ્યમંત્રી પટેલને જણાવ્યું હતું, ભૂપેન્દ્ર પટેલને, કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ છે એ હટાવી દેવામાં આવે. ચાવડાએ કહ્યું હતું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે જે જથ્થાબંધ ભાવો છે એના ભાવ પણ ઘટી રહ્યા છે. જોકે સરકાર તરફનો આપણે તર્ક જોઈએ, કારણ કે સિક્કાની બે બાજુ હોય છે, તો જો કદાચને નિકાસ ઉપર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે તો ખેડૂતો બહાર ડુંગળી વેચવાના છે, એટલે બીજા દેશની અંદર, અને એના કારણે સોનાની ધરતીમાં ઉગેલી જે આપણી ડુંગળી છે એ વિદેશમાં જતી રહેશે, અને વિદેશમાં જશે ને તો ખેડૂતોને સારી કમાણી થશે પણ બાકીના જે લોકો છે એમને વાંધો પડી જશે, કારણ કે ડુંગળીની અછત દેશમાં સર્જાઈ જશે. ડુંગળીના ભાવ વધવા ને એવા બધા ઘણી બધી વસ્તુઓ થવા લાગશે અને ડુંગળીના ભાવ વધશે તો પછી એવું તો છે ને ડુંગળીના જ ભાવ વધશે, બીજા પણ ઘણા બધા ભાવ વધવાના છે. એટલે આ હતી સિક્કાની બંને બાજુ, ખેડૂતો તરફથી અને જે સરકાર છે એમના તરફથી. અમે બંને તમારી સામે મૂકી છે, તમારું શું કહેવું છે અમને વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર જણાવો. ધન્યવાદ.